વાત કરીએ વધુ એક બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે. પીએમ મોદીનો જે રીતે આજે બીજો દિવસ છે ગુજરાત મુલાકાતનો, ત્યારે અમદાવાદ ખાતે વસ્ત્રાલમાં તેઓ માનધન યોજનાનું લોકાર્પણ તેમના હસ્તે કરવામાં આવવાનું છે. વસ્ત્રાલ ખાતે શ્રમયોગી માનધન સ્કીમનું લોન્ચિંગ તેમના હસ્તે કરવામાં આવશે. શ્રમયોગી માનધન યોજનાનો પ્રારંભ વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરાવશે. પીએમ મોદી વસ્ત્રાલમાં જનસભાને સંબોધન કરશે. કાર્યક્રમ પૂર્ણ થયા બાદ ઇન્દોર જવા રવાના થશે. અમદાવાદ એરપોર્ટથી તેઓ ઇન્દોર જવા માટે રવાના થશે. વસ્ત્રાલમાં શ્રમયોગી માનધન યોજના લોકાર્પણ કાર્યક્રમમાં તેઓ ભાગ લેશે અને તેમના હસ્તે આ કાર્યક્રમનું લોકાર્પણ કરવામાં આવશે. શ્રમયોગી માનધન યોજનાનો પ્રારંભ વડાપ્રધાનના હસ્તે કરવામાં આવશે. વાત કરીએ કાર્યક્રમ પૂર્ણ થયા બાદ ઇન્દોર જવા રવાના થશે. અમદાવાદ એરપોર્ટથી તેઓ ઇન્દોર જવા રવાના થશે. ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન જે રીતે બીજા દિવસ છે તેમનો અમદાવાદમાં તેઓ અનેક કાર્યક્રમોમાં હાજરી આપશે અને ત્યારબાદ તેઓ ઇન્દોર જવા રવાના થશે. સવારે 10 વાગે તેઓ અડાલજ ખાતે પહોંચવાના છે. ત્યારબાદ બપોરે લગભગ 1 વાગ્યાની આસપાસ તેઓ વસ્ત્રાલ ખાતે પહોંચશે. વસ્ત્રાલમાં તેઓ શ્રમયોગી માનધન યોજનાનું લોકાર્પણ કરશે. તો બીજી તરફ વસ્ત્રાલમાં જાહેર સભાને પણ સંબોધન કરશે. બપોરે 12 કલાકે પીએમ મોદી શ્રમયોગી માનધન યોજના લોન્ચ કરશે. બપોરે 1 કલાકે અમદાવાદથી ઇન્દોર એરપોર્ટ જવા માટે રવાના થશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ગુજરાત મુલાકાતનો આજે બીજો દિવસ છે, ત્યારે આજે પણ અનેક પ્રકારના લોકાર્પણો, ભૂમિપૂજનો અને ખાતમુહૂર્ત તેમના હસ્તે કરવામાં આવશે. વિદ્યાર્થી ભવનનું ખાતમુહૂર્ત તેમના હસ્તે કરવામાં આવશે, તો અન્નપૂર્ણા ધામનું ભૂમિપૂજન પણ તેમના હસ્તે થવાનું છે. તો બીજી તરફ વસ્ત્રાલમાં તેઓ શ્રમયોગી માનધન યોજનાનું લોકાર્પણ કરશે. વસ્ત્રાલમાં જાહેર સભાને પણ સંબોધવાના છે. મોટી સંખ્યામાં લોકો ત્યાં ઉપસ્થિત રહેશે, જેમને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સંબોધન કરશે. બપોરે 12 કલાકે શ્રમયોગી માનધન યોજના લોન્ચ કરશે. વસ્ત્રાલમાં પીએમ મોદી જાહેર સભા પણ સંબોધવાના છે. વાત કરીએ વડાપ્રધાનનો આજે ગુજરાત મુલાકાતનો જે રીતે બીજો દિવસ છે, ત્યારે બીજા દિવસે તેઓ અમદાવાદના વસ્ત્રાલ ખાતે શ્રમયોગી માનધન યોજનાનું લોકાર્પણ કરશે. તો વાત કરીએ આ અંગે જ મંતવ્યના સંવાદદાતા સોનલ અનડકટ ન્યૂઝરૂમથી સીધા જ આપણી સાથે જોડાઈ ગયા છે. સોનલ જણાવશો, જે રીતે આજે વસ્ત્રાલમાં પણ શ્રમયોગી માનધન યોજનાનું લોકાર્પણ વડાપ્રધાનના હસ્તે કરવામાં આવ્યું છે, કેટલા વાગે તેઓ વસ્ત્રાલ ખાતે પહોંચશે અને જાહેર સભા પણ તેઓ સંબોધવાના છે, કેવો તેમનો કાર્યક્રમ રહેશે? શિવાંગીની, વડાપ્રધાન આજે અમદાવાદમાં છે અને ગુજરાતની મુલાકાતનો આજે તેમનો બીજો દિવસ છે. ઉલ્લેખનીય છે કે ગઈકાલે તેઓ સૌપ્રથમ જામનગર ખાતે આવ્યા હતા અને જામનગરમાં તેમણે કેટલીક યોજનાઓનું લોકાર્પણ કર્યા બાદ જાહેરસભાને સંબોધી હતી અને ત્યારબાદ તેઓ અમદાવાદ આવ્યા હતા. અમદાવાદ ખાતે તેમણે મેટ્રો રેલ સહિતના કાર્યક્રમોનું ખાતમુહૂર્ત અને ઉદ્ઘાટન કર્યા હતા અને સાથે સાથે આજે તેમનો બીજો દિવસ છે. આજે તેઓ બીજા દિવસે સવારે અન્નપૂર્ણા ધામ ખાતે ખાતમુહૂર્ત કરવાના છે વિદ્યાર્થી ભવનનું અને અડાલજ ખાતે, અને ત્યારબાદ તેઓ વસ્ત્રાલ ખાતે જવા રવાના થશે. વસ્ત્રાલ ખાતે તેઓ 11 વાગ્યા બાદ ઉદ્ઘાટન કરવાના છે શ્રમયોગી જે શ્રમયોગી ધન માનધન યોજના છે તેનું લોન્ચિંગ આજે તેઓ કરવાના છે. પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન યોજના છે આ, જેનું લોન્ચિંગ આજે પ્રધાનમંત્રીના હસ્તે કરવામાં આવશે અને ત્યારબાદ તેઓ વિશાળ જાહેર સભાને પણ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે વસ્ત્રાલમાં સંબોધવાના છે અને ત્યારબાદ તેઓ એરપોર્ટ ખાતે જવા રવાના થશે અને ત્યાંથી તેઓ ઇન્દોર જવા માટે એરપોર્ટ પર પહોંચશે. જી સોનલ, જે રીતે વાત કરીએ કે શ્રમયોગી માનધન યોજના છે, તેનાથી કોને કોને અને કેટલો લાભ થઈ શકે છે? શ્રમયોગી માનધન યોજના જે છે તે પર્ટિક્યુલરલી શ્રમયોગીઓ માટે જ જાહેર કરવામાં આવી છે, જેનું આજે પ્રધાનમંત્રીના હસ્તે લોન્ચિંગ કરવામાં આવશે. અને ઉલ્લેખનીય છે કે પ્રધાનમંત્રી દરેક વખતે એક નવી યોજના લોકો સુધી પહોંચવા માટે લઈને આવતા હોય છે. ગઈકાલે જ તેમણે જામનગર ખાતે જે પ્રકારે પાણીનો જે પ્રાણ પ્રશ્ન છે ગુજરાત માટે, સૌરાષ્ટ્ર માટે અને ખાસ કરીને જામનગર માટે જે રહ્યો છે તેના નિરાકરણના ભાગરૂપે જે ડિસેલિનેશન પ્લાન્ટનું લોન્ચિંગ કર્યું યોજનાનું, કે જે સમુદ્ર
સમુદ્રના ખારા પાણીમાંથી મીઠું પાણી બનાવવાના પ્રોજેક્ટ હોય છે. આ પ્રકારના પ્રોજેક્ટ દરેક વખતે નરેન્દ્ર મોદી જે છે તે સામાન્ય માનવી એટલે કે છેવાડાના માનવીને લાભ થાય તે પ્રકારની યોજનાઓ જાહેર કરતા હોય છે, જે અંતર્ગત આજે આ શ્રમયોગી મનધન યોજનાની તેઓ જાહેરાત કરવાના છે. જી બિલકુલ સોનલ, જે તે વાત કરીએ કે શ્રમયોગી મનધન યોજના જે છે, ત્યારબાદ આ ઉપરાંત કયા કયા કાર્યક્રમો યોજશે અને સાથે જ વડાપ્રધાન જે રીતે વસ્ત્રાલ ખાતે પહોંચવાના છે તેમની સાથે અન્ય ભાજપના અને સ્થાનિક કયા કયા દિગ્ગજ નેતાઓ ઉપસ્થિત રહેશે? પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જ્યારે આજે વસ્ત્રાલ ખાતે જાહેરસભા સંબોધન અને શ્રમયોગી મનધન યોજનાનું લોન્ચિંગ કરવાના છે ત્યારે આ પ્રસંગે જે સીએમ વિજય રૂપાણીની સાથે અન્ય ભાજપના તમામ નેતાઓ પણ ત્યાં ઉપસ્થિત રહેશે અને સાથે સાથે તેઓ આજે જાહેર સભાને સંબોધન કર્યા બાદ એરપોર્ટ ખાતે જવા રવાના થવાના છે અને જેના કારણે થઈને તેમનો જે આખો રૂટ છે, તેમનો અડાલજથી શરૂ કરીને વસ્ત્રાલ સુધીનો અને એરપોર્ટ સુધીનો જે રૂટ છે તે તમામ રૂટ પર સુરક્ષા વ્યવસ્થાને ધ્યાને રાખીને આજે સવારે 7 વાગ્યાથી જ વાહનોની અવરજવર જે છે તેને ડાયવર્ટ કરવામાં આવી છે, જેથી કરીને પીએમની સુરક્ષા જે છે તે જળવાઈ રહે અને ખાસ કરીને વસ્ત્રાલ ખાતે પણ સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને વસ્ત્રાલથી તેઓ જાહેર સભાને સંબોધન કર્યા બાદ એરપોર્ટ જવા રવાના થશે. જી 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 બિલકુલ સોનલ, જોડાવા બદલ અને માહિતી બદલ આપનો આભાર. વાત કરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે રીતે 2 દિવસ ગુજરાતની મુલાકાતે છે ત્યારે આજે તેમનો 3રો દિવસ છે. તેઓ અમદાવાદમાં વસ્ત્રાલ ખાતે શ્રમયોગી મનધન યોજનાનું લોકાર્પણ કરશે તો મોટી સંખ્યામાં લોકો પણ ત્યાં ઉપસ્થિત રહેવાના છે, જેમાં જાહેર સભાને સંબોધન પણ કરશે.